જો મમ્મી અહીંયા સેવ બનાવી છે, સેવ બનાવી તો મમ્મી હંચો ભરેશે ને તેલ ગરમ થાય છે ને ભાભી જય શ્રી કૃષ્ણ. જો ભાભી અહીંયા શકરપારા વણવા મીડા છે. હા શકરપારા પેલા સેવ થઈ જાય કે શકરપારા થોડાક ભેગા થઈ જાય ને તો હવે હું ભાભી બે શકરપારા વણવા મળવી ને મમ્મી સેવ બનાવે છે. અહીંયા મમ્મી સેવ પાડવા મીડા છે. શકરપારા એટલા વણાઈ ગયા છે, વણવા મીડા છે. એને નાસ્તો ચાલુ કરી દીધો છે બનાવવાનો. જોવા એટલા શકરપારા વણી લીધા છે. શકરપારા વણતા વણતા થોડીક ખારી બનાવવા મળ્યા છીએ અમે. પતલી રોટલી વણી લીધી છે, એમાં ઘી અને આ રવો ઉપરથી લગાવવાનો. આ ઘી ને રવાનું બેટર બનાવ્યું છે એ પછી આ રોટલી ઉપર લગાવતું જવાનું. એ રોલ વાળી લેવાના આવી રીતના. પછી આના પીસ કરી લેવાના રોલના. પછી આમ દબાવી અને ગોળિયા આપણા રેડી કરી લેવાના. આ હવે આવી રીતના ગોળિયા દબાવી અને વણી લેવાની. પછી વણાઈને આવી થઈ જાય સરસ, આ ફૂલીને પોચી થાય, પડમાં વચ્ચે ઘી આવી જાય ને એટલે. તો અમે નાસ્તો બનાવતા જાય છે ને આ રસોઈ બનતી જાય છે. હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો બપોરની રસોઈમાં ભાભી રોટલી બનાવતા જાય છે. હવે આ મમ્મી છેલ્લો ઘાણ તળે છે. હા હવે તળાઈ જશે, હવે આપણે નાસ્તા બનાવીએ. જો અહીંયા તળાઈને તગારા ભરી લીધા છે ટબ ને. જો આટલી સેવ બનાવી છે, આ શકરપારા બનાવ્યા છે ને ખારી બનાવી છે, ખારી પૂરી જેવું. જો હવે સેવ ભરવા મીડા છે ડબ્બામાં. આખે આખા ઘૂસડા જેમને મૂકી દઈશું પણ ડબ્બામાં ભી માર દેવું એટલે ભૂકો જ થઈ જાય. હા ચોમાસાનું બધું વ્યવસ્થિત પેક રાખવું પડે ચોમાસાનું, નકર તો પછી અવાઈ જાય નાસ્તો બધો. વાગી ગયા છે ને ઉતરતા તે ઉઠી ગયા છે. જો હવે વરસાદ આવે છે ત્યારે 4 વાગે હવાનું અંધારું થયું હતું, અત્યારે વરસાદ આવ્યો છે. તાવ કોને આવે છે? જો વરસાદ સારો આવ્યો, આજ પહેલી વાર વરસાદ આવ્યો છે. આવો ઠંડુ વાતાવરણ થઈ જાય ને એવો વરસાદ આવ્યો છે. આજ તો બહુ વરસાદ આવ્યો. ગ્રીન કલર ના વાઘા બનાવું છું અને આ જે બે ભાઈ બેન ને સન્ડે હોય વરસાદમાં પલળીને મજા આવી ગઈ બે ભાઈ બેન ને. અને જો એના પપ્પા મિની કુલર લઈ આવ્યા છે તો ભાઈ ને તો કઈ શાંતિ ન થાય. હવે હું મશીને બેઠી હતી તો કે મમ્મી હું તને ઠંડો પવન ચાલુ કરી દઉં.
તે ઠંડુ પાણી નાખી અને કુલર ચાલુ કરે છે. મમ્મા બસ કે તાન ઉપર રાખો, જોઈએ કેવો પવન આવે છે. ચાલુ થાય પછી ખબર પડે કેટલા ઉપર રાખવાનો એમ. જો અને અહીંયા કેવો આવે તો મોઢે રાખને. જો અમારું કુલર ચાલુ કરી દીધું છે, ઠંડો ઠંડો પવન સરસ આવવા માંડ્યો છે. અને પ્રાણી એવી ફરમાઈશ હતી કે આપણે સાંજે છે ને ધાબે જમવા જઈ અને ત્યાં ઘડીક વાર બેસવી, પવન ખાઈ મજા કરવી. તો અમે કાલ છે ને ધાબે જમવા ગયા હતા, એ થોડોક ભાગ જોઈ લ્યો. અને બેનને બાલ ગીત ગાયું હતું અને ગીત ગાય અને બધા હોની રીતે બહુ મજા કરી, ભાગ જોઈ લ્યો. જો અમે બટાકા ભૂંગળા બનાવ્યા હતા આજે સાંજે અને અમે ધાબા ઉપર આવી ગયા છે આજે જમવા. છોકરાઓની ફરમાઈશ હતી ધાબે જમવા જાવ એટલે બટેકા ભૂંગળા બનાવ્યા. સારું પડે ને ઉપર લઈ જવા માને. જો બેન અહીંયા બેઠા છે અને આજે મમ્મીને પૂનમ હતી એટલે મમ્મીએ વહેલું જમી લીધું છે ને હવે અમે બધા જમવા બેસી ગયા છીએ. પોણા સાત થઈ ગયા છે ને હવે અમારે જવું છે બહાર. તો હવે આજના મારા વિડીયોને હું અહીંયા જ એન્ડ કરીશ. જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.